મહિલાઓ એટલી સારી રીતે વર્ક કરે છે. 48% વોટર છે એની સામે તમે એમને 33% આપો છો. હા, પણ એના માટે મહિલાઓને હજી આવવું પડે રાજકારણમાં. હજી જે મહિલાઓ છે એને હાર્ડવર્ક કરીને પોતે કરે કામ, પોતાના વર કે પોતાના ફાધર કે પોતાના ભાઈ ના કરે કામ અને પોતે બહાર આવીને કરે, ધેટ ઇઝ કોલ્ડ ધ વિનેબિલિટી કેન્ડિડેટ ફોર અ વુમન. એ હજી ઓછી છે. તમારા જવાબમાં રુજાનબેન કઈ કહેવા માંગે? નાની કોણ પછી પહેલા તો 33% નથી જનરલ ઇલેક્શન, લોકસભા પાર્લામેન્ટ કેવા નથી. હા, આપણા 50% પંચાયત ને એમાં આપણે થેન્ક્સ ટુ આનંદી બેનમાં છે. તમારે સ્ટાર્ટ તો કરવું પડશે. એટલે એ તો થેન્ક્સ ટુ આનંદી બેન પંચાયતમાં છે ને, જ્યારે પંચાયતમાં આવ્યું ત્યારે તમે જોશો આખા રિપોર્ટો છે. હું થોડી વાર પછી રિપોર્ટો વાંચવાના ચાલુ કરી શકે તમને ગમશે તો, કે બહેનો આયા તો એના લીધે પ્યોર વોટર લોકોને વધારે મળ્યું, રોડ રસ્તા વધારે સારા બન્યા. બીજી વાત કે જે આપણે હંમેશા ગાઈએ છીએ કે પંચાયતમાં બેન કામ નથી કરતી એનો ભય બેસે છે, તો ખોટી વાત છે. હવે જમાના ગયા, પહેલા હતું યર રાઈટ, પણ એક ટાઈમ એવું રહ્યું. પણ ધીરે ધીરે બહેનો એમ્પાવર થઈને ધીરે ધીરે બહેનો આગળ આવે એટલે પાર્ટી હવે આપે છે. એટલે ડોન્ટ મિસ્ટેક ઇટ. અને મહેરબાની કરીને હું બંને પાર્ટીઓને અત્યારે કહીશ કે તમે એવું ના કહેતા પ્લીઝ કે આને બે સીટ ઓછી આપીને બે સીટ મેં વધારે આપી બહેનોને, એટલે અમે ગ્રેટ. તમે બંને ગ્રેટ નથી, કારણ કે તમારે બહેનોને એટલીસ્ટ જે રીતે તમે લોકો પાસે સેવા કરાવો છો, કામ કરાવો છો અને વિનેબિલિટીની જ્યારે તમે વાત કરો છો, હું ફરીને ફરી એક મિનિટ ફરીને ફરી રિપીટ કરીશ કે સાહેબ, જ્યારે બહારથી તમે કોઈક લાઈને બેહાડી દો છો એની પાસે કોઈ વિનેબિલિટી નથી, પણ પાર્ટીની તાકાત પર જીતે છે, તો તમારી પાર્ટી ગભરાઈ તો શું કામ? તમારી તાકાત પર લો ને વિનેબિલિટી કહીને બેનનું શું કામ ખોટું નામ બદનામ કરો છો? ઓકે, હવે પૂજાબેન હું તમને પણ